વંથલી કેશોદ હાઈવે પર ઓજત નદીના પુલ પાસે ગાંડા બાવળોના ઝુંડથી 3 ફૂટ જેટલો રસ્તો બ્લોક થતા રાહદારીઓ પરેશાન. વંથલી કેશોદ હાઈવે પર ઉજત નદીના પુલ પાસે ગાંડા બાવળોના ઝુંડથી 3 ફૂટ જેટલો રસ્તો બ્લોક થતા રાહદારીઓ હેરાન પરેશાન. તંત્ર જાણે ભયંકર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે તેઓ શું, તેવા અનેક સવાલો રાહદારીઓ ઉઠાવ્યા. વંથલીથી કેશોદ હાઈવે પર રોડની બંને સાઈડ ગાંડા બાવળના ઝુંડ ઊંઘી નીકળ્યા હોવાથી 3 ફૂટ જેટલો રસ્તો બ્લોક થઈ ગયો છે. આ સાંકડા બની ગયેલ રસ્તાથી અકસ્માતોની ઘટનાઓ પણ વધી છે. વંથલીથી કેશોદ તરફ જતા રસ્તા પર ઓજત નદીના પુલ પાસે આશરે 3 ફૂટ જેટલી ગાંડા બાવળની ડાળીઓ નીકળી ગઈ હોવાથી તેમજ રસ્તો સાંકડો થઈ જવાથી હાલ તો ભયંકર અકસ્માત સર્જાવાનો ડર રાહદારીઓને સતાવી રહ્યો છે. વધુમાં એક તરફ હાઈવે ઓથોરિટી ટોલટેક્સ ઉઘરાવવામાં માહેર છે, પરંતુ આ ગાંડા બાવળના ઝુંડને દૂર કરવામાં સાવ આળસ સેવી રહ્યા હોય એવું રાહદારીઓ કરી રહ્યા છે. જાણે કોઈ ભયંકર દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યા હોય કે શું, તેના પણ અનેક સવાલો હાલ તો ઉઠવા પામ્યા. બ્યુરો રિપોર્ટ, હાર્દિક વાણિયા, વંથલી. ભીમશિવભાઈ માલતીભાઈ પેટરિયા, મારું ગામ ટિક્કર, તાલુકો વંથલી, જિલ્લો જૂનાગઢ. આજે ટીવી માધ્યમ મુજબ હું આ રજૂ કરું છું કે હાઈવે ઓથોરિટીવાળાઓના આ ઓજત બ્રિજનું એક કામ અધૂરું છે અને સાઈડમાં ડાયવર્ઝન આવેલું છે અને આ જંગલ કટિંગ તો કરો, અહીં દુર્ઘટનાની વાટ જોઉં છો કોઈ? આ જંગલ કટિંગ જો રોડમાં છે આવી ગયું છે, તે સફેદ પટ્ટા લગી તો બાવળ આવી જાય. હવે હમણાં વાહન આવતા ડાયવર્ઝન છે તો અમારે જવું ક્યાં? તો આ જંગલ કટિંગ કરવાના પૈસા નથી સરકાર પાસે? આ શું કરે છે? આ છે અહીંયા એક બ્રિજ નથી બન્યો અને ટોલટેક્સ તો વાહ ઉઘરાવી લે છે કાયમી. અધૂરું કામ છે હાઈવે વાળાઓનું. આમાં અમારે 2 ડાયવર્ઝન આવે તો બીજું બધું જ માંગી ગયું. પણ આ તમે જંગલ કટિંગ તો કરો, એટલું હું ટીવી માધ્યમથી કહેવા માગું છું સરકારને.